ચાલો છોકરાઓ, આજે આપણે ખૂબ જ મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણીએ છીએ, કારણ કે તમને જે ટોપિક છે એ ટોપિક તમને આવડવો જ જોઈએ, કારણ કે એ તમને આખા કેમિસ્ટ્રીમાં, મીન્સ કે હું માત્ર 11 સાયન્સની વાત નથી કરતો, પરંતુ 12 સાયન્સમાં બી તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. આનો ઉપયોગ તમે ઘણી બધી વાર કરશો. તો ટોપિક છે આપણો આણ્વીય દર. ચાલો, તો આણ્વીય દરને જો સમજીએ તો સૌથી પહેલા દિમાગમાં આવે આણ્વીય દરનો મતલબ થાય અણુનું દર. આણ્વીય દરનો મતલબ શું થાય? અણુ દર. હવે સવાલ એવો આવે કે જે અણુનું દર છે, અણુનું જે વજન છે, તો આપણી બોડીનું જે વજન છે, મેં તમને કીધેલું કે આપણી બોડીનું જે વજન છે, તો આપણી બોડી જે પણ ભાગની બનેલી છે એ બધા ભાગનું વજનનો સરવારો કરવો પડે. હાથનો સરવારો કરો, પગનો સરવારો કરો, માથાનો સરવારો કરો, ક્લિયર થાય છે? તો સેમ એ જ પ્રમાણે આણ્વીય દરનો મતલબ થાય અણુનું દર. તો આપણે ખબર હોવી જોઈએ કે જે અણુ છે તો એ અણુમાં કયા કયા પરમાણુ આવેલા છે અને કેટલી સંખ્યામાં પરમાણુ આવેલા છે. જો એ બધા પરમાણુના પરમાણ્વીય દરનો જો આપણે સરવારો કરીએ તો મને શું મળી જશે? અણુનો દર મળી જશે. તો આપણે લખી શકીએ અણુ દર એટલે કે અણુમાં રહેલા પરમાણુઓના દળનો સરવારો કરશો. અણુમાં રહેલા પરમાણુઓના દળનો સરવારો કરીશું. પણ મે બી એવું જરૂરી નથી કે ભાઈ બધામાં પરમાણુની સંખ્યા એક એક જ હોય. તો ભાઈ કોઈ વાર એવું બી થાય કે જે પરમાણુની સંખ્યા છે એ વધારે પણ હોઈ શકે. તો શું કરવાનું? તો જે પરમાણુની સંખ્યા છે, જે પરમાણુની સંખ્યા છે, એ પરમાણુની સંખ્યાનો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. કોની સાથે ગુણાકાર? પરમાણ્વીય દર સાથે કરીશું. થોડાક એક્ઝામ્પલ લેશું એટલે તમને આઈડિયા આવી જશે. બસ આ બે જ સેન્ટર્સ તમારે યાદ રાખવાના છે, બીજું તમારે કંઈ પણ યાદ નથી રાખવાનું. ક્લિયર છે? તો એક્ઝામ્પલ સમજીએ. પૂછાશે તો એઝ અ એક્ઝામ્પલમાં જ તમને પૂછાય, અવબરૂ કંઈ સેન્ટન્સ નહીં પૂછાય કે આણ્વીય દરની વ્યાખ્યા શું થાય. એવી કોઈ વ્યાખ્યા હોતી નથી. ક્વેશ્ચનમાં તમને શું પૂછી શકાય કે ભાઈ તમને કોઈ પણ સંયોજનનો આણ્વીય દર પૂછી શકે. જેમ કે તમને પૂછી શકાય કે H2O નું આણ્વીય દર શોધો. મીન્સ કે 100% વાત છે, 11 સાયન્સમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો આ તો નહીં જ પૂછાય. આ એકદમ સિમ્પલ વસ્તુ છે અને સિમ્પલ વસ્તુ પૂછતા નથી. ભાઈ સમજો કે આને કેવી રીતના કરીશું. તો ભાઈ H2O નું આણ્વીય દર ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલો પરમાણુ ચક્રો હાઇડ્રોજન છે, એની સંખ્યા કેટલી છે? 2. તો આપણે શું કરીશું? અહીંયા 2 લખી દઈશું, બ્રેકેટમાં લખીશું હાઇડ્રોજન નું પરમાણ્વીય દર. ક્લિયર થયું આટલું? ચાલો આગળ જઈએ. પછી કોણ છે? ઓક્સિજન. તો આપણે અહીંયા સરવારો મૂકીશું. યાદ રાખજો સરવારો, કારણ કે લખેલું છે પરમાણુના દરના સરવાળા બરાબર હોય. મારે આનું જો વજન શોધવું હોય તો એમાં કોણ રહેલું છે? હાઇડ્રોજન રહેલો છે. એમાં કોણ રહેલું છે? ઓક્સિજન રહેલો છે. તો એ બંનેના પરમાણ્વીય દરનો શું કરા? સરવારો કરા. હવે જે સંખ્યા છે અહીંયા લખેલું છે પરમાણુની સંખ્યાનો ગુણાકાર પરમાણ્વીય દર સાથે કરો. તો અહીંયા હાઇડ્રોજનનું પરમાણ્વીય દર તો લીધું, પણ એની સંખ્યા છે 2, માટે મેં એની સાથે ગુણાકાર કરી દીધો. તો જ્યારે પરમાણુ બદલાશે તો 100% એમની વચ્ચે શું આવશે? સરવાળાનું નિશાની આવશે. હવે રહ્યો ઓક્સિજન. તો ભાઈ ઓક્સિજનની સંખ્યા 1 જ છે, માટે તમે એને બ્રેકેટમાં ન લખો તો પણ ચાલશે. ક્લિયર થાય છે? તો અહીંયા શું લખીશું? ઓક્સિજનનું પરમાણ્વીય દર. ચાલો આટલો ક્લિયર થયો. આમાં મિસ્ટેક, આમાં ભૂલ થવી ન જોઈએ. ચાલો આગળની વાત કરીએ. સમજવાનો પ્રયત્ન કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવરવું, કોઈ પણ હિસાબે આવરવું જોઈએ. ચાલો
તો ભાઈ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહેલું હાઇડ્રોજનનું પરમાણુ દળ આપણે કેટલું યાદ રાખવાનું છે, એક યાદ રાખવાનું છે. ભાઈ ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું યાદ રાખવાનું છે, 16 યાદ રાખવાનું છે. ક્લિયર છે? તો ભાઈ 2 × 2 = 16 તો આન્સર આવી જશે 18. આન્સર કેટલો આવી જશે? 18. અને જે આણ્વીય દર હોય છે જેના માટે આપણે AMU ને શોર્ટ એન્ડ સિમ્પલ દર્શાવવા માટે U ઉપયોગ કરીએ છીએ. બોલો આવડશે આ રીતના? ચાલો આગળ જઈએ. આપણે આગળના પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે તમને આપ્યું હોય CH4 નું આણ્વીય દર, તમને પૂછેલું છે CH4 નું આણ્વીય દર શોધો, તો ભાઈ આને કેવી રીતના શોધી શકાય? તો જોજો, તો CH4 નું આણ્વીય દર ઇઝ ઇક્વલ ટુ કાર્બન એક જ છે માટે સીધું લખી દેવા, કાર્બન નું પરમાણ્વીય દર. ચાલો પછી હાઇડ્રોજન પર આવવાના માટે વચ્ચે લખી દેશું આપણે પ્લસ, હાઇડ્રોજનની સંખ્યા છે 4 માટે લખીશું 4 બ્રેકેટમાં હાઇડ્રોજન નું પરમાણ્વીય દર. ક્લિયર થયું આટલું? ચાલો આગળ જઈએ. હવે કાર્બનનું પરમાણુ દર કેટલું છે? 12 છે, યાદ રાખવાનું. કાર્બનનું પરમાણુ દર હોય છે 12 વત્તા 4 બ્રેકેટમાં હાઇડ્રોજનનું પરમાણુય દર હોય છે 1, માટે 12 વત્તા 4 આન્સર આવશે 16 U. બોલો ક્લિયર થાય છે? માટે મિથેનનું આણ્વીય દર કેટલું આવશે? 16 U આવશે. હા કે ના? ચાલો મન લખે હું લઈ લઉં છું સુક્રોઝ, તમને યાદ રાખજો, લખીને આપશે જો પૂછાય તો કે સુક્રોઝ નું આણ્વીય દર ગણો. જો એક્ઝામમાં પૂછાય તો આ રીતના પૂછાશે કે સુક્રોઝ નું આણ્વીય દર ગણો, તો સુક્રોઝ નું આણ્વીય દર ગણતા પહેલા તમને આવરવું જોઈએ કે જે સુક્રોઝ છે એનું અણુ સૂત્ર શું આવશે. તો સુક્રોઝ આવશે C12H22O11. તો આ યાદ જો નહીં રહેશે તો તમે કેલ્ક્યુલેશન નહીં કરી શકશો. માટે C12H22O11 એ સુક્રોઝ નું અણુ સૂત્ર છે, તમને આવરવું જોઈએ. તો નું આણ્વીય દર ઇઝ ઇક્વલ ટુ, સમજો ભાઈ કાર્બનની નીચે 12 આપેલા છે, પગમાં 12 છે, માટે આપણે લખીશું 12 બ્રેકેટમાં કાર્બનનું પરમાણ્વીય દર 22 હાઇડ્રોજન પ્લસ 22 હાઇડ્રોજનનું પરમાણ્વીય દર. ક્લિયર થાય છે? હા કે ના? ચાલો ગાડી. પ્લસ ઓક્સિજન 11 છે માટે 11 બ્રેકેટમાં ઓક્સિજનનું પરમાણ્વીય દર. થઈ ગયું આટલું? આગળ જઈએ. તો ભાઈ 12 કાર્બનનું પરમાણુ દર કેટલું હોય છે? યાદ રાખવાનું છે આંકડો 12. કાર્બન નંબર હોય છે 6, 6 × 12. તો કેટલાક તત્વો શરૂઆતના છે જે શું કરશે? નંબર કરતા ડબલ પરમાણ્વીય દર ધરાવશે વત્તા બ્રેકેટ. અને બીજું વસ્તુ અહીંયા આણ્વીય દર નહીં લખાવવું જોઈએ, કારણ કે હાઇડ્રોજન એક પરમાણુ છે, આપણે પરમાણુનું દર લઈએ છીએ, આણ્વીય દર તો આપણે શોધવાનું છે. ક્લિયર? તો બ્રેકેટમાં જે બી વસ્તુ આવશે એ શું આવશે? પરમાણુય દર આવશે. તો 12 બ્રેકેટમાં 12 વત્તા 22 હાઇડ્રોજનનું પરમાણુ દર હોય છે 1 પ્લસ 11 ઓક્સિજનનું પરમાણુ દર. બોલો ઓક્સિજનનું પરમાણુ દર કેટલું આવશે? 16. ક્લિયર? તો ભાઈ આની બસ હવે કેલ્ક્યુલેશન કરવાની છે. તો 12 × 12 કેટલા આવશે? 144. 22 × 1 = 22 પ્લસ 16 × 11 કેલ્ક્યુલેશન તમે કરજો. ક્લિયર છે? આનો આન્સર તમને કહી રાખું આવશે 342 U આવશે, 342.
ક્લિયર છે. સુક્રોઝનું આણ્વીય દળ કેટલું હોય છે? 342 U હોય છે. આ સુક્રોઝને કહેવામાં આવે છે દેશી ભાષામાં ખાંડ, કેન સુગર. શું કેમ આવશે એને ઇંગ્લિશમાં? કેન સુગર, ખાંડ, જેનું આ અણુસૂત્ર છે. તો ક્લિયર થાય છે ખરું? તો વિચારો, તમને કંઈ પણ વસ્તુ આપેલું હોય તો તમને આવડી જશે. ચાલો હું લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઉં છું, પછી તમને હોમવર્ક માટે આપી દેવા હું આ ટોપિક માટે. આપણે શોધીએ યુરિયા, શોધીએ યુરિયાનું આણ્વીય દળ શોધો. યુરિયાનું આણ્વીય દળ શોધો. ચલો, યુરિયાનું અણુસૂત્ર થાય NH2CO NH2. આ રીતના છે યુરિયાનું અણુસૂત્ર. શું કહેવાશે? યાદ રાખવાનું છે તમારે NH2CO NH2. તો NH2CO NH2નું આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે જરાક જોજો, શરૂઆતમાં પહેલું તત્વ કોણ આવે છે? નાઇટ્રોજન. પણ આખા અણુસૂત્રમાં તમે ચેક કરશો તો નાઇટ્રોજન કેટલી વાર છે? બે વાર છે. માટે લઈ લેવાનું બે બ્રેકેટમાં નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ. રેડી આટલું? ચાલો વટ્ટા હાઇડ્રોજનની વાત કરીએ. તો ભાઈ હાઇડ્રોજન કેટલા છે? તો બે ને બે ચાર, ટોટલ ચાર છે. તો અહીંયા લખીશું 4 બ્રેકેટમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દર. 4 બ્રેકેટમાં હાઇડ્રોજનનું પરમાણુ દર. અગાડી જઈએ, ચાલો હાઇડ્રોજન પટી ગયો, કાર્બનની વાત કરીએ. કાર્બન એક જ છે માટે લખા કાર્બનનું પરમાણ્વીય દર. ક્લિયર? ચાલો હવે જઈએ ઓક્સિજન ઉપર, તો લખી દેશું એક જ છે ઓક્સિજનનું પરમાણ્વીય દર. ત્યાર પછી તમે પાછા નાઇટ્રોજન, તો એ તો ઓલરેડી આવી ગયું, હાઇડ્રોજન ઓલરેડી આવી ગયું, તો બીજી વાર લખવાની જરૂર નથી. આઈડિયા આવે છે? ચાલો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો નાઇટ્રોજન નંબર કેટલો હોય છે? 60 પરથી 14 પરમાણ્વીય દર વત્તા 4 હાઇડ્રોજન માટે 1, કાર્બનનું પરમાણ્વીય દર હોય છે 12, ઓક્સિજનનું હોય છે 16. તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો આન્સર જોઈએ તો 14 28 4 12 16. તો 6 ને 2 8 8 ને 4 12 12 ને 8 20 16. તો 1 2 3 4 5 6 આન્સર આવશે 60. ક્લિયર છે? તો NH2CO NH2નું આણ્વીય દર કેટલું હોય છે? 60 U હોય છે. ક્લિયર થાય છે? તો આ પ્રકારે જો તમારી પાસે અણુસૂત્ર જો હોય તો તમે કોઈ પણ સંયોજનનું આણ્વીય દર શોધી શકો છો. આઈડિયા આવે છે? ચાલો તો હવે આપણે જઈએ હોમવર્ક ઉપર. તમારે હોમવર્ક કરવાનું છે. પહેલું લઈ લેવું C2H5OH નું આણ્વીય દર શોધો. C6H12O6 જેને કહેવામાં આવે છે ગ્લુકોઝ, અને કહેવામાં આવે છે ઇથેનોલ. અનુસૂટી કરો. ત્રીજું છે C6H5COOH અને કહેવામાં આવે છે બેન્ઝેનોઇક એસિડ. ભાઈ આનું શોધો. યાદ આવે છે ટોણાઈપા? ચલો જો આગળ જઈએ. ચલો ચોથું લઈ ગયા. ચોથું શું આપું તમને? લઈ લઉં C6H6 જેને કહેશું આપણે બેન્ઝીન. રેડી? પાંચમું લઈએ. પાંચમું લઈએ, શું લઈએ? લઈ લઈએ ચલો KCl, પોટેશિયમ ક્લોરાઇડ લઈ લઈએ. ક્લિયર? ચલો હું તમને માત્ર 5 એક્ઝામ્પલ આપું છું. આ 5 એક્ઝામ્પલના તમારે શું કરવાના છે? આણ્વીય દર શોધવાનું છે. જો તમને આ જો આવડી જશે તો
ઘણા બધા કન્સેપ્ટ આનાથી ક્લિયર કરવાના છે આપણે. ક્લિયર છે? આ બેઝિક છે, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાયો છે. તો આઈ હોપ સો કે જો તમને કંઈ બી પ્રોબ્લેમ લાગતી હોય તો કોમેન્ટ સેક્શનમાં ગઈને તમે એકવાર કહેજો કે સર મને ખબર નથી પડી, તો આપણે ફરીથી આના માટે એક વિડીયો બનાવી દેશું જેમાં ઘણા બધા એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીશું, પણ આવડવું જ જોઈએ. આ ક્લિયર છે? તો આ પાંચે પાંચ જે પોઈન્ટ છે એ પાંચે પાંચ વસ્તુ કેલ્ક્યુલેશન કરીને કોમેન્ટ સેક્શનમાં તમે આન્સર સાથે લખી દેજો જેથી હું એને ચેક કરી લેવા. ક્લિયર થાય છે? તો હવે આપણે અગાડી જઈએ. આવો જ સીન બીજો ટોપિક છે જેને આપણે કહેશું સૂત્રદર. જેમ આણ્વીય દર આવતું હતું તેવું શું આવશે? સૂત્રદર. હવે યાદ રાખવાનું છે, એમ તો કંઈ બહુ ફરક નહીં પડશે, પણ ઇન્ફોર્મેશન બહુ હોવી જરૂરી છે. તો સમજો ભાઈ, કેટલાક પદાર્થો, કેટલાક પદાર્થો, બા કેટલાક પદાર્થોની અંદર આપણે એક્ઝામ્પલ લેશું સોડિયમ ક્લોરાઈડ. કેટલાક પદાર્થોની અંદર આપણે એક્ઝામ્પલ સમજવાના સોડિયમ ક્લોરાઈડ. હવે આ જે સોડિયમ ક્લોરાઈડ જે છે એ સોડિયમ ક્લોરાઈડ તેના બંધારણમાં, તેના બંધારણમાં સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ ધરાવતો નથી. હવે આનો મતલબ શું થાય? તો NaCl સોલિડ હોય છે, ઘન હોય છે. હવે ઘન NaCl ની અંદર તમે જોશો તો તમને NaCl નો અણુ, NaCl નો અણુ, NaCl નો અણુ આ રીતના તેઓ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. પરંતુ આ જે NaCl જે છે એ NaCl ત્રિપરિમાણવીય રચના ધરાવે છે. જે NaCl છે, NaCl શું કરશે? એનું જે સ્ટ્રક્ચર છે, જે બંધારણ છે, એ ત્રિપરિમાણવીય રચના ધરાવતું હોય છે. એ તમને બુકમાં ઓલરેડી આપેલું છે. હવે આ ત્રિપરિમાણવીય રચનાની અંદર સમજો, યાદ રાખજો, એક Na ની આજુબાજુ છ Cl હોય છે. એક Na ની આજુબાજુ છ Cl હોય છે, તથા એક Cl ની આજુબાજુ છ Na હોય છે. તો આ જે પ્રકારના પદાર્થો છે, આ પ્રકારના જે પદાર્થો છે જેમ કે NaCl, તો આવા પદાર્થોના આણ્વીય દરને બદલે આપણે શું દર્શાવીએ છીએ? સૂત્રદર દર્શાવીએ છે. ક્લિયર થાય છે? કારણ કે ઘન પદાર્થની અંદર, ઘન NaCl ની અંદર માત્ર ને માત્ર ખાલી એક જ NaCl હોતો નથી, પણ એ બધા ઘણા બધા Na અને Cl એકબીજા સાથે ત્રિપરિમાણવીય રચના ધરાવે છે. માટે આવા કિસ્સાઓમાં આપણે શું લઈએ છીએ? એનું સૂત્રદર લઈએ છીએ. ક્લિયર થાય છે? માટે આપણે લખીએ છીએ સોડિયમ ક્લોરાઈડ એટલે કે NaCl નું સૂત્રદર. આણ્વીય દરની જગ્યાએ શું લેશું? સૂત્રદર. પણ બાકીની સિસ્ટમ તો સેમ જ. શું સિસ્ટમ? Na નું પરમાણવીય દર વત્તા Cl નું પરમાણવીય દર. તો આણ્વીય દરને ની જગ્યાએ માત્ર લખવાનું છે સૂત્રદર, પરંતુ કેલ્ક્યુલેશન જે મુજબ આપણે કરીએ છીએ તે મુજબ જ કરવાની છે. મીન્સ કે Na નું પરમાણવીય દર વત્તા Cl નું પરમાણવીય દર. હવે સોડિયમનું પરમાણુ દર કેટલું છે? યાદ કરો, સોડિયમનું પરમાણુ દર હોય છે 23 વત્તા Cl નું હોય છે 35.5. કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 58.5 યુ. ક્લિયર છે? આવડશે હા કે ના? તો સિમ્પલ ટોપિક છે, મીન્સ કે તમે જે રીતના કેલ્ક્યુલેશન કરો એ જ રીતના તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. રેડી? ચાલો.
તો છૂટા ડર પછી આપણે આગળના ટોપિક પર જઈએ, મજાનો ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ હવે. તો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. એમ થિયરીની દ્રષ્ટિએ આ બધું થિયરીમાં પૂછાતું નથી, પણ મે બી આણ્વીય દંડમાં મેં તમને કીધું તેમ નાના થવા દાખલા પૂછી શકાય. હવે આ જે મોલ કન્સેપ્ટ છે એ મોલ કન્સેપ્ટની બી કોઈ થિયરી તમને પૂછાતી નથી, પણ એ જે મોલ કન્સેપ્ટ છે એ પણ સેમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. મીન્સ કે તમે JEE એક્ઝામ આપશો, નીટની એક્ઝામ આપશો, કે પછી સ્કૂલમાં એક્ઝામ આપશો, આ બધી એક્ઝામોમાં મોલ કન્સેપ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. માટે રટ્ટા મારવાની જતા એને ગોખવા જતા નહીં, ગોખવા ગોખેલું કામનું નહીં લાગશે. એમાં જે વસ્તુ ગોખવાની છે હું તમને કહેવા કે ચાલો ભાઈ એને મેમરાઇઝ કરી લેજો, પણ આ જે ટોપિક છે એ તમારે શું કરવાનો છે, સમજવાનો છે. તો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો આપણે સમજીએ હવે મોલ સંકલ્પના, અને સાથે સાથે બીજો ટોપિક આપણે ભણીશું મોલર દર ભણીશું. મોલ સંકલ્પના અને ભણીશું મોલર દર. તો બરાબર કોન્સન્ટ્રેટ કરી રહેજો, આમથી તેમ મગજ ભટકતું હોય તો જરાક લઈ આવજો નજીક અને સમજજો. ચાલો સમજજો, વાત કરીએ ભાઈ આપણે લેશું પરમાણુ, કારણ કે જે બી પિક્ચર ચાલે છે એ પરમાણુ વિશે ચાલે છે, અથવા તો પિક્ચર ચાલશે અણુ વિશે, કારણ કે એના વિશે જ આપણે ભણીએ છીએ. કારણ કે મારે દ્રવ્યને સમજવું હોય તો મારી પાસે સાનું નોલેજ હોવું જોઈએ પરમાણુ કે અણુનું, કારણ કે જે દ્રવ્ય છે એનો પાયાનો ઘટક પરમાણુ કે અણુ જ છે. એટલે કે જે દ્રવ્ય છે અથવા તો કોઈ પણ તત્વ હોય એ કોઈ પણ તત્વ સાનો બનેલો છે, પરમાણુ અથવા અણુનો બનેલો છે. રેડી? તો પરમાણુ અથવા જે અણુ છે, આ પરમાણુ અથવા અણુ બિચારા કદમાં કેવા છે? ખૂબ જ નાના. પરમાણુ અથવા અણુ કેવા હોય છે? કદમાં ખૂબ જ નાના હોય છે. હવે પરમાણુ ને અણુ જ બિચારા ખૂબ જ નાના હોય છે, અને આપણે માની લઉં કે કોઈ પણ પદાર્થ લઈએ, કોઈ પણ પદાર્થ લઈએ, અને આ પદાર્થનો જે જથ્થો છે એ પણ અતિ સૂક્ષ્મ લઈએ, ખૂબ જ ઓછો જથ્થો લઈએ, તો વિચારો બિચારો પદાર્થ જ મેં ઓછો લીધો અને એમાં રહેલા જે પરમાણુ અને અણુ છે તે પણ બિચારા કદમાં કેવા છે? ખૂબ જ નાના હોય છે. તો આ એકદમ જ ઓછા જથ્થામાં મેં જે પદાર્થ લીધેલો છે તો એ પદાર્થમાં મે બી પરમાણુ આવેલા હોઈ શકે અથવા તો જે અણુ આવેલા હોઈ શકે. હવે મારે એની સંખ્યા ગણવી છે. તો શું એ પોસિબલ થશે? કેમ? કારણ કે સંખ્યા કેવી હશે? ખૂબ જ વધારે હશે. આ તો એવું પિક્ચર થઈ ગયું કે માથાના વાર ગણવાના છે. શું ગણવાનું છે? માથાના વાર. તો તમે વિચાર કરો, એકવાર ગણવાનું કેલ્ક્યુલેશન કરવું ચાલુ બી કરશો, પણ જેવો પવન કે કંઈ બી આવી ગયો, જો એકાદ બે વાર એમથી તેમ થઈ ગયું તો શું થશે? પાછું કેલ્ક્યુલેશન કરો એવું થઈ જાય. તો બિચારો પદાર્થ, એની અંદર ઘણા બધા અતિ સૂક્ષ્મ નાના નાના પરમાણુ અથવા તો અણુઓ આવેલા છે. હવે એને મારે ગણવા છે તો ખૂબ જ કંટાળોજનક લાગશે અથવા તો બહુ ભૂલ ભરેલું છે ભાઈ, હા કે ના? કારણ કે પરમાણુ અથવા અણુ કેવા હોય છે? ખૂબ જ નાના હોય છે. માટે હવે ગણવી તો છે જ, કોઈ બી હિસાબે આપણે પરમાણુ અથવા તો અણુની સંખ્યા મારે શું કરવી છે? ગણવી છે. તો આટલી મોટી સંખ્યા, કારણ કે બહુ બધા આવેલા હશે, તો આટલી મોટી સંખ્યાને ગણવા માટે કોઈ એક એકમની જરૂર પડશે. કોઈ એક એકમની શું કરશે? જરૂર પડશે. કારણ કે જે પરમાણુ અથવા અણુ છે એ કદમાં નાના છે, જો નાના હોય તો ઘણી બધી સંખ્યામાં હશે, તો એ સંખ્યાને ગણવા માટે આપણે કોઈ એક એકમની જરૂર પડશે. માની લો કે તમે બજારમાં ગયા હો મારા માટે લેવા માટે, કારણ કે હું બીમાર પડી ગયેલો છું, તો તમે મારા માટે શું લેવા ગયા? કેરા લેવા ગયા. તો કેરા લેવા ગયા તમે શું કરશો? ચાલો ભાઈ એક લીટર કેરા આપી દે એમ કહેશો? એક લીટર આપી દે એમ કહેશો? ના,
ભાઈ 1 કિલોગ્રામ આપી દો, આપણા અહીંયા મોટે ભાગે નંગમાં ચાલે છે. તો તમે ત્યાં ગઈને શું કહેશો કે ભાઈ એક ડઝન વોટ એવર કંઈ બી આપી દો. તો એકચ્યુઅલી આ 1 ડઝનનો મતલબ શું થાય? તો 1 ડઝનનો મતલબ થાય છે તમને શું કરી દેશે, 20 નંગ આપી દેશે. ભાઈ એવું જરૂર નથી કે કિરામાં જ. તમે બ્રેડ લેવા જાઓ તો બી એમ કહેશો કે ભાઈ 1 ડઝન બ્રેડ આપતો, એ શું કરશે, 12 નંગ આપી દેશે. 12 નંગનો મતલબ શું થાય, સંખ્યા બતાવે છે, મીન્સ કે જથ્થો છે. તો આ જથ્થા માટે આ એક ચોક્કસ સંખ્યા ગોઠવી દીધેલી છે કે 1 ડઝન એટલે કેટલા નંગ, 12 નંગ. તો આપણે આવું જ કંઈક વિચારવું પડશે દ્રવ્ય માટે પણ. ક્લિયર થાય છે? તો 1 ડઝન એટલે કેટલા નંગ, 12 નંગ. એવું બીજું બી છે. ચલો ભાઈ લઈ લઈએ એક કોડી. ભાઈ માંચ કોડી નથી રમવાની તમારે. 1 કોડીનો મતલબ થાય છે 20 નંગ. 1 કોડીનો મતલબ શું થાય છે, 20 નંગ થાય છે. અને એક એવો બીજો એક શબ્દ છે, એક ગ્રોસનો મતલબ થાય છે 144 નંગ. તો આ પ્રકારે શું કરે છે, વ્યવહારમાં આપણે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કે જે ચોક્કસ સંખ્યા બતાવે છે. તો આ જ પ્રમાણે આપણે પણ શું કરવાનું છે, દ્રવ્ય માટે અમુક ચોક્કસ એકમ નક્કી કરી દેશું. આપણે વિશો કરશું ને ટી પણ કેવું સૂક્ષ્મ સ્તરે. તો સમજો, ખૂબ જ નાના જથ્ઠા માટે, ખૂબ જ નાના જથ્ઠાને ગણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે મોલ સંકલ્પના. આઈડિયા આવે છે મોલ સંકલ્પના ક્યાંથી શું કરવા આવેલી છે? તો મોલ સંકલ્પના આવેલી છે કે જે આપણો દ્રવ્ય છે એ દ્રવ્યની અંદર કેટલા પરમાણુઓ છે, કેટલા સંખ્યામાં અણુઓ છે, એને ગણવા માટે મોલ સંકલ્પના આવેલી છે. ક્લિયર થાય છે? શું આઈડિયા આવે છે મોલ સંકલ્પમાં શું છે? તો કોઈ પણ દ્રવ્યમાં કેટલી સંખ્યામાં પરમાણુ રહેલા હોય, કેટલી સંખ્યામાં અણુ રહેલા હોય છે, તેનું કેલ્ક્યુલેશન આપણે મોલ સંકલ્પનાથી કરીશું. હવે તમને મોલ યાદ આવતું હોય તો યાદ કરો કે આ જે મોલ છે આપણો એસઆઈ એકમ પદ્ધતિ. હવે એસઆઈ એકમ પદ્ધતિમાં આપણી 7 અજાયબીઓ છે, યાદ હોય તો. કેટલી અજાયબી છે? 7 અજાયબીઓ છે. આ 7 અજાયબીમાંની 1 અજાયબી આ છે કે જેમાં આપણે મોલ ભણીએ છીએ. આ મોલનો ઉપયોગ શાના માટે થાય છે? તો પદાર્થના જથ્થાને દર્શાવવા. તો પદાર્થના જથ્થાને દર્શાવવા માટે આપણે શું કરીશું મોલ. તો મીન્સ કે કેટલી બધી ઘણી બધી કીડીઓ છે તેને બી આપણે મૂળમાં માપીશું, ને ઘણા બધા હાથીઓ ઉભા રહેલા છે તેને બી આપણે મૂળમાં માપીશું, કારણ કે છે તો દ્રવ્ય જ બધા. તો મોલ ક્યારે વાપરીએ છીએ? પદાર્થનો જથ્થો, મીન્સ કે પદાર્થ કેટલો છે, વધારે છે, ઓછો છે, તો એ આપણે સામાં દર્શાવીશું, મોલમાં દર્શાવીશું. ક્લિયર છે? હવે એનું સેન્ટેન્સ બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે હું શું લખી રહ્યો છું. ચલો હવે શબ્દ આવે 1 મોલ. હવે મોલ વાપરીએ છીએ તો હવે મોલને સમજીએ. આ સેન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. 1 મોલ, 1 મોલ ને પદાર્થના 1 મોલ ને પદાર્થના જથ્ઠા માટે વાપરીએ છીએ કે પદાર્થનો જેટલો બી જથ્ઠો હશે એને આપણે મોલ કહેશું. તો મોલ કેવી રીતના મપાશે, કઈ રીતના ગણવામાં આવ્યું છે? તો સમજો, 1 મોલ એટલે, 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્ઠો. કારણ કે હવે ખબર તો પડવી જોઈએ ને, જેમ કે આપણે કેરા લેવા ગયા તમને 12 કેરા આપી દે તો એના પરથી આપણે ડિસાઈડ કરી દઈએ છે કે ભાઈ આ 1 ડઝન હશે, હા કે ના. ભાઈ આપણે કંઈ બીજું લેવા ગયા ને તમે એમ કહો કે ભાઈ 1 કોડી કેરા આપ, તો 1 કોડી કેરામાં કેટલા આપી દેશે, 20 નંગ આપી દેશે. તો 1 કોડીનો મતલબ થાય 20 નંગ. તો આપણી પાસે જો જથ્ઠો હોય 20 કેરી હોય, તો 20 કેરી પરથી આપણે કહી શકીએ છીએ કે આ 1 કોડી કેરી છે, 1 કોડી કેરી છે, એવું આપણે કહી શકીએ છીએ. તો સવાલ એવો આવે કે ભાઈ આપણે 1 મોલ કોને કહેવાના, કોને કહેશું આપણે 1 મોલ, પદાર્થનો એવો કેટલો જથ્ઠો કે જેને આપણે 1 મોલ કહેવાના. તો 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્ઠો
કે જે 12 ગ્રામ C12 કાર્બન નું આ સમસ્થાનિક છે, આપણે અગાડી વાત કરેલી છે કે એક મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ 12C કાર્બન સમસ્થાનિક માં રહેલા સ્પીસીસ ધરાવે છે. અને બરાબર દિમાગમાં ફિટ કરો કે એક મોલનો મતલબ શું થાય. એક મોલનો મતલબ થશે કે 12 ગ્રામ કાર્બન. 12 ગ્રામ કાર્બનનો મતલબ થાય એક મોલ. હવે આ જે સમસ્થાનિકમાં રહેલા સ્પીસીસ ધરાવે, હવે સ્પીસીસનો મતલબ શું થાય, શું છે સ્પીસીસમાં, તો સ્પીસીસનો મતલબ શું થશે, સ્પીસીસમાં તમે બાય ઇલેક્ટ્રોન લઈ લેવ, ન્યુટ્રોન લઈ લેવ, પ્રોટોન લઈ લેવ, કણ લઈ લેવ, પરમાણુ લઈ લેવ, અણુ લઈ લેવ, આ બધું જ તમે લઈ લેવ, એ બધું એક 12 ગ્રામ કાર્બનની અંદર. શબ્દ જોજો, 12 ગ્રામ કાર્બનની અંદર કેટલા મોલ ઇલેક્ટ્રોન રહેવાના, તો એક મોલ. કેટલા મોલ ન્યુટ્રોન રહે, તો એક મોલ. કેટલા મોલ પ્રોટોન રહે, તો એક મોલ. ચાલો, તો એક મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ C12 સમસ્થાનિકમાં રહેલ સ્પીસીસ. એટલે કે તમે કંઈ પણ લઈ લો, તમે 12 ગ્રામ કાર્બનની અંદર તમે જે પણ કેલ્ક્યુલેશન કરવા માંગતા હોય, તો એમાં રહેલા 12 ગ્રામમાં જેટલા પણ ઇલેક્ટ્રોન હશે, એ બધા ઇલેક્ટ્રોનના બી કેટલા મોલ કહેવાય, એક મોલ. જાતે 12 ગ્રામ પણ એક મોલ કહેવાય, અને એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે, પ્રોટોન છે, પરમાણુ હોય, અણુ હોય, બધું જ કેટલું કહેવાશે, એક મોલ કહેવાશે. ક્લિયર થાય છે આટલું, હા કે ના? ચાલો એક બીજી વસ્તુ લેવું. માની લો કે તમને હાઇડ્રોજન આપશે, હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું, 1 ગ્રામ, હા કે ના? તો આ 1 ગ્રામ બરાબર શું કહેવાય, એક મોલ જ કહેવાશે. 1 ગ્રામ બરાબર શું કહેવાશે, એક મોલ કહેવાશે. માની લો કે ઓક્સિજન લઈએ, તો ઓક્સિજન અને બી વાત કરો, હાઇડ્રોજન એઝ અ H2 તરીકે જ અસ્તિત્વ ધરાવે છે. H2, તો H2માં પરમાણુ દળ કેટલું થવાનું, ભાઈ 2 થવાનું. H2માં પરમાણુ દળ કેટલું, 2. તો 2 ગ્રામ, તો 2 ગ્રામ બરાબર 1 મોલ કહેવાશે. તો ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજનનો નંબર કેટલો, 8. એનો પરમાણુ દળ કેટલું, 16 ગ્રામ. તો 16 ગ્રામ બરાબર કેટલા કહેવાશે, ભાઈ 1 મોલ કહેવાશે. જો આ પરમાણુ છે, પરમાણુનું વજન 16 ગ્રામ, તો 16 ગ્રામ બરાબર 1 મોલ કહેવાશે. આઈડિયા આવે છે? તો આમાં 1 મોલ પરમાણુ છે એવું કહી શકાય, 1 મોલ પરમાણુ છે. પણ જ્યારે વાત O2ની ચાલતી હોય, તો O2 માટે શું આવશે, 32 ગ્રામ આવશે. અને 32 ગ્રામ બરાબર શું કહેવાશે, 1 મોલ કહેવાશે. 32 ગ્રામ બરાબર શું કહેવાય, 1 મોલ. શોર્ટ એન્ડ સિમ્પલ યાદ રાખજો, દિમાગમાં ફિટ કરી દેજો, જેનું જેટલું ભાઈ પરમાણવીય દર હોય કે આણ્વીય દર હોય, તેટલા ગ્રામ બરાબર 1 મોલ કહેવાય. એટલા ગ્રામ બરાબર 1 મોલ કહેવાય. જોજો, H2 અણુ છે, તો એના માટે મેં 2 ગ્રામ લીધા, તો 2 ગ્રામ બરાબર 1 મોલ કહેવાય. H2 અણુના મોલ કેટલા, તો 1 મોલ. O2 અણુ છે, તો O2 અણુ માટે 32 ગ્રામ થાય, તો 32 ગ્રામ બરાબર કેટલા થાય, 1 મોલ અણુ. 1 મોલ ને અણુ લેશું, 1 મોલ અણુ. હવે ઓક્સિજન પરમાણુ છે, એનું વજન કેટલું, 16 ગ્રામ. તો 16 ગ્રામ બરાબર 1 મોલ કહેવાય, પણ 1 મોલ શું કહેવાશે, આ પરમાણુ કહેવાશે. કઈ ખબર પડે છે આમાં, આ પરમાણુ છે, આ અણુ છે, માટે લખેલું છે પરમાણુ દળ. ઓક્સિજનનું પરમાણુ દળ 16 ગ્રામ બરાબર 1 મોલ કહેવાય. ઓક્સિજન અણુનું વજન હોય છે 32 ગ્રામ, તો 32 ગ્રામ બરાબર 1 મોલ અણુ કહેવાશે. 32 ગ્રામ બરાબર 1 મોલ અણુ કહેવાશે. કંઈક દિમાગમાં બેસે છે, હું શું સમજાવવા માંગુ છું, હા કે ના? સમજો, માન લો કે મારી પાસે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન પરમાણુનું દર કેટલું છે, 14 ગ્રામ થાય, જે તમને ખબર છે, જે યાદ રાખવાનું છે, અગાડીના વિડીયો જોઈ લેજો. તો 14 ગ્રામ છે નાઇટ્રોજનનું પરમાણુ દર, 14 ગ્રામ.
તો 14 ગ્રામ બરાબર કેટલા કહેવાય? 1 મોલ પરમાણુ કહેવાશે. 14 ગ્રામ બરાબર 1 મોલ પરમાણુ કહેવાશે. પણ જ્યારે વાત હું N2 માટે કરતો હોઉં, જ્યારે વાત હું શાના માટે કરું? N2 માટે. તો N2 માટે હોય છે 28 ગ્રામ, કારણ કે 14 વટા 14 28 ગ્રામ. તો 28 ગ્રામ બરાબર શું કહેવાશે? 1 મોલ અણુ કહેવાશે. આ અણુ છે તો એના બી 1 મોલ આવે, પરમાણુ હોય તો એના બી 1 મોલ આવે. ફરક અહીંયા પડશે, પરમાણુ હોય તો 14 ગ્રામ, અણુ હોય તો 28 ગ્રામ. ક્લિયર થાય છે? ચાલો મન લખે હવે સંયોજનની વાત કરો. મારી પાસે પાણી છે તો પાણીનું આણ્વીય દળ કેટલું થવાનું? બાય 18 ગ્રામ. યાદ કરો ઓક્સિજનનો 16, હાઇડ્રોજનના 2. આજે આજના જ વિડીયોમાં મેં તમને સમજાવેલું છે. તો 18 ગ્રામ થશે. તો ભાઈ 18 ગ્રામ બરાબર પાણીના કેટલા કહેવાય? 1 મોલ પાણી કહેવાય. તો જેનું જેટલું પણ આણ્વીય દળ હોય એ આણ્વીય દળ બરાબર એટલા મોલ કહેવાય. ક્લિયર થાય છે? જેના જેટલું આણ્વીય દળ હોય એના બરાબર એના એટલા જ મોલ કહેવાશે. હજુ એક એક્ઝામ્પલ લો. માની લો કે CH4 મેં તમને સમજાવ્યું, તો 12 × 4 16, તો 16 ગ્રામ બરાબર શું કહેવાશે? 1 મોલ કહેવાશે. આ 1 મોલ આ બધા અણુની વાત ચાલે છે, કારણ કે H2 બી અણુ છે, CH4 બી અણુ છે. ખાલી તત્વ હોય તો એને પરમાણુ કહી શકીએ, પણ તો બધા અણુ છે, અથવા સંયોજન બી બોલી શકો તમે. કારણ કે સંયોજનનો મતલબ શું થાય? બે જુદા જુદા તત્વો એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે. પણ એક જ સરખા તત્વો ભેગા થઈને અણુ પણ બનાવી શકે. તો બે તત્વો ભેગા થાય તો એ અણુ પણ બનાવી શકે, સંયોજન બી બની શકે. તો આપણે આને અણુ પણ કહી શકીએ, સંયોજન પણ કહી શકીએ છે. તો આઈ હોપ સો કે આટલો કન્સેપ્ટ તો રેડી થઈ ગયો હશે કે આપણે પરમાણુની વાત કરતા હોઈએ કે અણુની વાત કરતા હોઈએ, એનું જેટલું પરમાણુય દર હશે, જેટલું આણ્વીય દર હશે, એના બરાબર એના 1 મોલ કહેવાય. આટલું ડન થયું? હા કે ના? હજુ તો પિક્ચર હજુ બાકી છે, હે, આ તો જ શરૂઆત છે. ચાલો આઈ હોપ સો કે આટલું ડન થયું હોય. હવે આગળ સમજો. હવે ઓબ્ઝર્વેશન કરજો બરાબર. તો પદાર્થનો આપણે એક શોર્ટ એન્ડ સિમ્પલ સેન્ટન્સ લખી દઉં કે પદાર્થનો 1 મોલ એટલે, સોરી ફોર ધેટ, પદાર્થનો 1 મોલ એટલે કે પદાર્થમાં રહેલું આણ્વીય દર અથવા તો પરમાણ્વીય દર જેટલો પણ જથ્થો હશે, જો એના પરમાણ્વીય દર જેટલો જથ્થો હશે, જો એના આણ્વીય દર જેટલો જથ્થો હશે, તો આપણે એને શું કહીએ છે? 1 મોલ કહીએ છે. ચાલો ક્લિયર. હવે આપણે કાર્બનનો ઉપયોગ કરીને, હવે 1 મોલ તો મને ખબર પડી ગઈ કે માની લો કે ભાઈ 40-50 કેરી છે, તો 40-50 કેરી એટલે કે આપણે માની લો કે 1 મોલ કહી દીધી. આ તો કેમ 40-50 આપણે ધારીએ છીએ એવું કે 40-50 એટલે 1 મોલ કહી દીધી. પણ હવે 1 મોલની અંદર કેટલી સંખ્યા? તો 40-50 મેં તમને કહી દીધી એટલે, પણ માની લો કે 1 મોલ મારી પાસે પરમાણુ હોય તો 1 મોલ પરમાણુની અંદર હવે એની સંખ્યા કેટલી? પહેલાં તો આપણે જથ્થો ડિફાઇન કર્યો કે આટલો જથ્થો હોય તો આપણે એને 1 મોલ કહીએ. તો આટલા જથ્થામાં હવે સંખ્યા કેટલી છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. ચાલો એ જાણવા માટે હાલના સમયમાં પરમાણ્વીય દર માપવા માટે યાદ કરો આગળનો વિડીયો, કયું સાધન વપરાય? તો દર સ્પેક્ટ્રોમીટર આ સાધન વપરાય છે ભાઈ. તો મારે જો પરમાણ્વીય દર માપવું હોય તો શું વપરાય છે? દર સ્પેક્ટ્રોમીટર નામનું સાધન વપરાય છે. આ દર સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે આપણે કાર્બન-12 સમસ્થાનિકનો ઉપયોગ કરેલો હતો, ને આ જે કાર્બન-12 સમસ્થાનિક છે એનું પરમાણ્વીય દર માપ્યું. ક્લિયર થાય છે? તો દર સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે શું કર્યું? કાર્બન-12 નું પરમાણ્વીય દર માપ્યો. હવે તમારા દિમાગમાં આવી ગયું હશે, કારણ કે તમે આગળના વિડીયો જોયેલા છે, થોડું વાંચેલું હશે, તો કહી દેશો સર 12 ગ્રામ. શું કહેશો તમે? 12 ગ્રામ. પણ ખોટું, 12 ગ્રામ આવશે નહીં. આજે માપન કરીએ છે, યાદ રાખજો, આજે માપન કરીએ છે, આના માટેની વાત કરું છું. તો 10 સ્પેક્ટ્રોમીટર વડે જે કાર્બન-12 નું પરમાણ્વીય દર માપ્યું એ માત્ર
एकज परमाणु माटे मापियो छे। आजे परमाणु दर जे मापेलू छे ए केटला माटे मापेलू छे? માત્ર ને માત્ર એક જ પરમાણુ માટે માપવામાં આવ્યું છે, અને એનું મૂલ્ય છે કાર્બનનું પરમાણ્વીય દળ. યાદ રાખજો, અહીંયા 12 ની વાત નથી કરતો. આ માત્ર ને માત્ર શું છે? એક જ કાર્બનનું, ખાલી એક જ સંખ્યામાં ખાલી એક. તો એક કાર્બન પરમાણુનું પરમાણ્વીય દળ થશે 1.9926 48 into 10^-23 ગ્રામ. આઈડિયા આવે છે? કઈ માત્ર એક જ કાર્બન પરમાણુ દર માપવામાં આવ્યું, એ કેટલું છે? 1.99926 48 into 10^-23 ગ્રામ, માત્ર ને માત્ર એક કાર્બનનું હતું. ક્લિયર? હવે સમજો, બાય એક મોલ, હવે શબ્દ બોલું છું, એક મોલ, એક મોલ કાર્બનનું, એક મોલ કાર્બનનું વજન યાદ કરો. હવે એક મોલ કાર્બનનું વજન કેટલું થાય? પરમાણુની જ વાત ચાલે છે, તો એક મોલ કાર્બનનું વજન કેટલું થાય? ભાઈ 12 ગ્રામ થાય, કારણ કે શબ્દ શું લખેલું છે? મોલ. તો એક મોલ કાર્બનનું વજન નંબર છે 6 × 2, એટલે એક મોલ કાર્બનનું વજન કેટલું? 12. તો આ એક મોલ કાર્બનનું વજન છે, ને અહીંયા માત્ર શું છે? માત્ર એક કાર્બનનું વજન, માત્ર એક. તો એક મોલ કાર્બનમાં તો ઘણા બધા કાર્બન હશે, મારે એની સંખ્યા જ મારે જાણવી છે. મારે શું કરવી છે? એની સંખ્યા. માન લો કે એક બોક્સ છે, એક બોક્સ છે, એ બોક્સમાં મેં લખોટી બધી ભરેલી છે. અહીંયા દોડીને બતાવું તમને, આઈડિયા આવશે થોડી. માન લે કે મારી પાસે એક નાનું મોટું આ બોક્સ છે, રેડી છે. હવે આ બોક્સમાં મારે શું કરવી છે? લખોટીઓ ભરવી છે. મારે બોક્સમાં શું કરવી છે? લખોટીઓ. ભાઈ માન લો કે આ બધી લખોટીઓ મારે આવી રીતના ભરે, આપણે ભરવાનો પ્રયત્ન કરશું તો આ રીતના બધી લખોટીઓ ભરાશે. હવે મારે જાણવું છે કે આ બોક્સમાં કેટલી લખોટીઓ ભરાશે. તો મારે શું કરવું પડશે? કે મારી પાસે એક લખોટી હોવી જોઈએ. આ એક લખોટી આનું કેટલું કદ રોકે છે? એક લખોટી આનું કેટલું, આ બોક્સનું કેટલું કદ રોકે છે, અને કેટલી આખું બોક્સમાં કેટલી ભરાયેલી છે, એના ઉપયોગ કરીને આપણે એની સંખ્યા જાણી શકીએ છીએ કે આખા બોક્સમાં કેટલું કદ છે અને એમાં કેટલું. આ મીન્સ કે ખાલી એક્ઝામ્પલ છે ભાઈ. આપણે 12 સાયન્સમાં એક ચેપ્ટર ભણીશું ઘન અવસ્થા, તો આ બધા વોઇડ કેવા છે. ક્લિયર? તો આ તો ખાલી સમજાવવા માટે બેઝિક ઇન્ફોર્મેશન આપું છું. સેમ આપણે અહીંયા આ જ કન્સેપ્ટ વાપરવાનો છે કે આ માત્ર ને માત્ર એક પરમાણુનું પરમાણુય દર છે, ને આ શું છે? એક મોલ કાર્બનનું દર છે અથવા તો વજન છે. તો એનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? પરમાણુની સંખ્યા જાણીશું. તો આમાં કેટલા પરમાણુની સંખ્યા છે? તો એક મોલ કાર્બનમાં પરમાણુની સંખ્યા, કારણ કે આપણે પરમાણુ લીધેલો છે માટે શું લેશું? પરમાણુની સંખ્યા લેશું. તો પરમાણુની સંખ્યા બરાબર ટોટલ વજન કેટલું છે? 12 ગ્રામ પ્રતિ મોલ. આ ગ્રામ પ્રતિ મોલ છે, સોરી ફોર ધેટ. એક મોલમાં કેટલો એનો એકમ? ગ્રામ પ્રતિ મોલ લેશું આપણે. તો એક મોલ કાર્બનમાં પરમાણુની સંખ્યા કેટલી થશે? 12 ગ્રામ પ્રતિ, સોરી 12 ગ્રામ પ્રતિ મોલ છેદમાં એક કાર્બન પરમાણુનો દર લઈ લઈએ, 9926 48 × 10^-23. આ એક કાર્બન પરમાણુનું શું છે? વજન છે, ગ્રામમાં. હવે તમે વિચારશો કે સર આ ઉપર કેમ લીધું, આ કેમ નીચે લીધું? તો તમે જોશો તો અંશનો ગ્રામ, અંશનું ગ્રામ, અને આ જે છેદમાં જે માત્ર એક કાર્બન પરમાણુ દર છે તેનું બી ગ્રામ, આ કેન્સલ થઈ જશે. આ બંને શું થશે? કેન્સલ થઈ જશે, ગ્રામ ગ્રામ. તો અંશનો જે છેદ છે, જે અંશનો જે છેદ છે એ હવે શું બનશે એને આપણે સમજીએ. અને આ જે છે કાર્બન છે, તો અહીં આપણે લેશું પરમાણુ, આપણે શું લેશું? પરમાણુઓ લેશું, કે આટલું જે ગ્રામ છે એ આટલું ગ્રામ પરમાણુ, એક પરમાણુ છે એવું સમજીએ. આટલું જે ગ્રામ છે માત્ર શું છે? એક પરમાણુ છે, એક પરમાણુ દર આટલું છે. તો ગ્રામ ગ્રામ કેન્સલ કર્યા, તો સૂત્ર તમારું શું બનશે? તો જરાક સમજવાનો પ્રયત્ન કરજો. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો એક આંકડો તમારે યાદ રાખવાનો છે. આનો આન્સર આવશે 6.0.
6.022, પછીના ડિજિટ છે 1367 × 10⁻³૨૩, આ -3 ઉપર જશે તો થઈ જશે 23 થઈ જશે, ક્લિયર છે. અને આ જે હોય છે ગ્રામ પ્રતિ પરમાણુ હોય છે, ગ્રામ પ્રતિ પરમાણુ એટલે પરમાણુ ક્યાં જશે, ઉપર જશે, માટે તમારો એકમ બનશે પરમાણુ પ્રતિ મોલ. શું બનશે? પરમાણુ પ્રતિ મોલ. હવે આનો મતલબ શું થાય? તો આ એક સંખ્યા મળી તમને, આપણે શું શોધી? સંખ્યા. તો એક મોલ કાર્બનમાં કેટલી સંખ્યા રહેશે ખબર? આટલી સંખ્યા. એક મોલ કાર્બનમાં પરમાણુની સંખ્યા કેટલી? તો આને આપણે લખવા માટે લખીએ છીએ 6.022 × 10⁻²૩. આ જે આંકડો છે એ આંકડો તમારે યાદ રાખવાનો છે, 6.022 × 10⁻²૩ પરમાણુ પ્રતિ મોલ. તો એક મોલ કાર્બનમાં પરમાણુની સંખ્યા કેટલી હોય છે? 6.022 × 10³૨ જેટલી સંખ્યા હોય છે. તમે વિચાર કરો, ખાલી એક મોલ કાર્બનની અંદર એકદમ જ ખૂબ જ ઓછો જથ્થો. હવે એક મોલ કાર્બન એટલે કેટલું? એક મોલ કાર્બન એટલે 12 ગ્રામ. તો 12 ગ્રામ કાર્બનમાં આટલી સંખ્યા હશે. આઈડિયા આવે છે કે એક મોલ કાર્બન બરાબર કેટલા? 12 ગ્રામ. હા કે ના? એક મોલ કાર્બન એટલે કે 12 ગ્રામ કાર્બન. અને એક મોલ કાર્બનમાં સંખ્યા કેટલી રહેશે? 6.022 × 10⁻²૩ પરમાણુની સંખ્યા. તો એનો મતલબ એમ થાય કે 12 ગ્રામ જો કાર્બન હોય, 12 ગ્રામ કાર્બન હોય, તો 12 ગ્રામ કાર્બનમાં કેટલી સંખ્યા રહેશે? આટલી સંખ્યા રહેશે. થોડું ક્રિએટિવ માઇન્ડ કેવું, માની લો કે ક્વેશ્ચન 20 કરીને પૂછાયો કે 20 ગ્રામ કાર્બનમાં પરમાણુની સંખ્યા શોધો. કેટલા ગ્રામ? 20 ગ્રામ. ક્વેશ્ચન જો, આપણે જરાક સોલ્વ કરતા ગઈએ. 20 ગ્રામ કાર્બન પરમાણુમાં પરમાણુની સંખ્યા શોધો. આ રીતનો ક્વેશ્ચન મિત્રો માની લઈએ તો શું થશે? તો સમજો કે 20 ગ્રામ કાર્બનમાં શોધવાનું છે, પણ તમને એટલું ખબર કે ભાઈ કાર્બન છે, કાર્બન પરમાણુ છે, તો એનું પરમાણુ દર કેટલું આવે? 12 ગ્રામ આવે. અને 12 ગ્રામ કાર્બન એટલે કે એક મોલ. તો આપણે લખી શકીએ કે ભાઈ 12 ગ્રામ કાર્બન પરમાણુમાં, સોરી ફોર ધેટ, 12 ગ્રામ કાર્બન પરમાણુ બરાબર 6.022 × 10⁻²૩ પરમાણુની સંખ્યા. તો 12 ગ્રામ કાર્બનમાં આટલી સંખ્યા ફિક્સ રહેવાની છે, આટલી હશે જ, ની આના કરતા વધારે ની આના કરતા ઓછી. તો 12 ગ્રામ કાર્બનમાં આટલી સંખ્યા હોય છે. તમને કેટલા ગ્રામ આપ્યા? 20 ગ્રામ. તો 20 ગ્રામ કાર્બન પરમાણુમાં સંખ્યા કેટલી? અને આની સાથે ગુણો અને નીચે લઈ આવો, તમને 20 ગ્રામ કાર્બન પરમાણુમાં પરમાણુની સંખ્યા મળી જશે. આઈડિયા આવે છે? હવે એક સિમ્પલ લોજિક તમને કહું ને, તે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. મેં તમને આગળ વાત કરી, મેં તમને પહેલાં મોલ વિશે સમજાવ્યા કે કોઈ પણ પદાર્થનો એક મોલ, એક મોલ એટલે કોને કહેવાય? એક મોલ એટલે ક્યાં એના પરમાણવીય દળ જેટલું હોય, ક્યાં એના આણ્વીય દળ જેટલું હોય, ક્યાં એના પરમાણુ દળ જેટલું હોય, ક્યાં એના આણ્વીય દળ. મીન્સ કે વાત કરીએ કે એક મોલ નાઇટ્રોજન એટલે કે ભાઈ 14 ગ્રામ કહેવાય. એક મોલ નાઇટ્રોજન પરમાણુ બરાબર કેટલા થાય? 14 ગ્રામ. એટલે કે 14 ગ્રામ નાઇટ્રોજન પરમાણુ બરાબર એક મોલ કહેવાય. સેમ એક મોલ નાઇટ્રોજન અણુ માટે આપણે 28 ગ્રામ લેવાના. આ પરમાણુની વાત ચાલે છે, આ અણુની વાત ચાલે છે. તો આપણે એક મોલ અણુ તમને કીધેલો હોય તો એક મોલ અણુનું વજન કેટલું આવે? 28 ગ્રામ. એટલે કે 28 ગ્રામ નાઇટ્રોજન અણુ હોય તો એના બરાબર એક મોલ કહેવાય. 14 ગ્રામ નાઇટ્રોજન પરમાણુ હોય તો એના બરાબર એક મોલ કહેવાય. હવે તમને જો 14 ગ્રામ નાઇટ્રોજન અણુ આપેલો હોય તો એમને કન્વર્ઝન કરતા તમને આવડવું જોઈએ, કારણ કે હવે સાયન્સમાં ભણીએ છીએ. તમારું દિમાગ કેવું હોવું જોઈએ? એક્ટિવ હોવું જોઈએ. એટલે આટલું વજન આપેલું હોય ને અણુ કહે, તો આટલા વજનને તમારે અણુમાં કન્વર્ઝન કરતા આવડવું જોઈએ. ક્લિયર થાય છે? ચલો સમજો. હવે આગળ જઈએ.
હવે એક મોલનો કન્સેપ્ટ જો તમને ખબર હોય કે એક મોલમાં કેટલું વજન હોય છે એના પરમાણુય દળ જેટલું અથવા આણ્વીય દળ જેટલું એમાં વજન હોય છે, તો એક મોલની અંદર યાદ રાખજો કોઈનો પણ એક મોલ હોય, જો તે પરમાણુ હોય કે અણુ હોય, કોઈનો પણ એક મોલ હોય તો તેમાં સંખ્યા કેટલી આવશે? 6.022 × 10⁻²³ સંખ્યા 100% આટલી જ આવે કોઈનો પણ એક મોલ હોય. માની લઉં કે એક મોલ ઓક્સિજન પરમાણુ છે, જો શબ્દ બોલું છું એક મોલ ઓક્સિજન પરમાણુ, તો એની અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? તો 6.022 × 10⁻²³ એક મોલ પરમાણુની અંદર. હવે તમને કહે કે ભાઈ એક મોલ ઓટુ અણુની અંદર પરમાણુની સોરી અણુની સંખ્યા કેટલી? તો બી આટલી જ. આ પરમાણુની સંખ્યા બી આટલી જ આવે એક મોલમાં, એક મોલમાં અણુની સંખ્યા પણ આટલી જ આવે. પણ ક્વેશ્ચન ટ્વિસ્ટ કર્યો કે એક મોલ અણુમાં પરમાણુની સંખ્યા કેટલી, આવું પૂછે. શબ્દ સમજો બરાબર, એક મોલ ઓટુ અણુમાં પરમાણુની સંખ્યા, તો શબ્દ સમજો. હવે ઓટુ અણુ આપેલો છે, હું પૂછ્યું શું પરમાણુની સંખ્યા. હવે ઓટુમાં કેટલા? ભાઈ બે ઓક્સિજન આવે એટલે કે બે પરમાણુ ભાઈ છૂટા પડે, તો માત્ર અણુની સંખ્યા કીધેલી હતી. જો અહીંયા અણુ હતે તો મેં શું લખી દેતે? 6.022 × 10⁻²³ લખી દેતે, જો અણુ આપેલો હતો તો. પણ પૂછેલું શું છે? પરમાણુ. તો એક અણુમાં બે ઓક્સિજન રહેલા છે માટે આની સાથે ગુણ્યા બે કરવા પડે. તો અણુ આપેલો હોય તો આ તમને શાની સંખ્યા મળે? પરમાણુની સંખ્યા મળે. કંઈક દિમાગમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. જો એક મોલ ઓક્સિજન પરમાણુ હોય તો એમાં આટલી જ સંખ્યા રહેલી હોય, એક મોલ ઓટુ અણુ રહેલો હોય તેમાં બી અણુની આટલી સંખ્યા છે. જો લખવું છું અહીંયા આટલી શની હોય? પરમાણુની સંખ્યા હોય. આ શું હોય? અણુની સંખ્યા હોય. તો અણુ આપેલો હોય ને પરમાણુની પૂછે, તો ભાઈ એક અણુમાં બે પરમાણુ માટે આટલું. હવે આના કરતા ઉલટું વિચારો કે તમને એક મોલ ઓક્સિજન પરમાણુમાં અણુની સંખ્યા પૂછે, તો વિચારો શું થશે. હવે એક મોલ પરમાણુમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻²³ હોવાનું છે. પણ આ તો પરમાણુ છે, પૂછ્યા શું અણુ. તો ભાઈ બે પરમાણુ ભેગા થઈને અણુ બને માટે અહીંયા ભાગ્યા બે કરવા પડે તમારે. માટે શું કરવું પડશે? અહીંયા તમારે ભાગ્યા બે કરવા પડશે. તો આ પ્રકારનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. આ માત્ર મેં કોના માટે સમજાવ્યું? ઓટુ માટે સમજાવ્યું. આવું તમે કોઈના પણ માટે કરી શકો. જો તો પરમાણુ લેવ, અણુ લેવ, સંયોજન લેવ, કોઈના પણ માટે આ રીતના કન્સેપ્ટ લાગવું પડશે. આઈડિયા આવે છે? હા કે ના? હવે સમજો કે ભાઈ એક મોલ બરાબર પરમાણ્વીય દર અથવા તો આણ્વીય દર, જેનો પણ શબ્દ બોલું છું, જેનો પણ એક મોલ હોય તેમાં સંખ્યા, તેમાં સંખ્યા 100% કઈ હશે? 6.022 × 10⁻²³ જ હોય. કંઈ પણ આપેલું હોય તમને એમ કે એક મોલ ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આટલી. ભાઈ એક મોલ પ્રોટોન આપેલું હોય તો સંખ્યા કેટલી? આટલી. એક મોલ ન્યુટ્રોન આપેલું હોય તો સંખ્યા કેટલી? આટલી. એક મોલ પરમાણુ હોય તો પરમાણુની સંખ્યા આટલી. એક મોલ અણુ હોય તો અણુની સંખ્યા બી આટલી. આઈડિયા આવે છે? કંઈ પણ લઈ લો, કોઈનો પણ એક મોલ હોય તો એમાં એની સંખ્યા કેટલી કહેવાય? આટલી કહેવાશે. હા, પણ પરમાણુ આપેલો હોય ને અણુ પૂછેલી હોય તો ભાગ્યા બે કરવા પડે. અણુ આપેલો હોય અને પરમાણુની સંખ્યા પૂછે તો ભાઈ ગુણ્યા બે. ગુણ્યા બે એટલે કોના માટે? ખાલી આના માટે વાત કરું છું. આ જ વસ્તુ H2O માટે વાત કરું. માની લો કે એક મોલ H2Oમાં અણુની સંખ્યા, શબ્દ સમજો, પૂછી શું અણુની સંખ્યા. બોલો વિચારો શું આવશે? એક મોલ H2Oમાં અણુની સંખ્યા કેટલી આવશે? તો ભાઈ H2O એઝ અ અણુ જ છે, એ જાતે પોતે અણુ છે, તો એમાં અણુની સંખ્યા કેટલી આવવાની? 6.022 × 10⁻²³ જ આવશે.
આટલી અણુની સંખ્યા. પણ જો તમને પરમાણુની સંખ્યા આપું છે તો આની સાથે ગુણ્યા 3 કરવા પડે. કેમ 3? કારણ કે 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, સરવાળો કરો ટોટલ 3. ઓક્સિજન છે ભાઈ, ક્લિયર થાય છે? કઈ ઉતરે છે દિમાગમાં કે H2O માં ટોટલ પરમાણુ કેટલા? 3. માટે આપણે ગુણ્યા 3 કર્યા તો 1 મોલ H2O માં અણુની સંખ્યા આટલી જ કહેવાય. પણ પરમાણુ અણુ આપેલો હોય ને પરમાણુ પૂછે તો ગુણ્યા કરવા પડે. અણુ આપેલો હોય અને પરમાણુની સંખ્યા પૂછે તો ગુણ્યા કરવા પડે. જો પરમાણુ આપેલો હોય અને અણુ પૂછે તો ભાઈ ભાગ્યા કરવા પડશે એની સંખ્યા જેટલી. અને યાદ રાખજો, કોઈનો પણ 1 મોલ હોય, કોઈનો પણ, તો એ મોલમાં રહેલી સંખ્યા હંમેશા ફિક્સ છે, 6.022 × 10⁻³. હવે 1 મોલનું વજન કેટલું હોય તે પણ તમે સમજી ગયા. હવે 1 મોલનું સંખ્યા કેટલી એ પણ તમને આઈડિયા આવી ગઈ. તો વજન પરથી સંખ્યા બી શોધી શકાય. યાદ રાખજો કે મોલ પરથી શું શોધી શકાય? સંખ્યા શોધી શકાય. વજન પરથી શું શોધી શકાય? મોલ શોધી શકાય. તો વજન પરથી સંખ્યા બી શોધી શકાય છે. આના કરતા ઉલટું, તમને મે બી સંખ્યા આપેલી હોય, મે બી શું આપેલું હોય સંખ્યા, કે ભાઈ 6.020 × 10⁻²૦ આવું આપેલું છે, 6.020 × 10⁻²૦ H2 અણુની સંખ્યાના મોલ કેટલા. શું પૂછ્યું? 6.0 ભાઈ પેલી એવો પેલી આ સંખ્યા નથી ભાઈ, આ નોર્મલ સંખ્યા છે. તો 6.020 × 10⁻²૦ H2 અણુની સંખ્યાના મોલ પૂછ્યા તો તમને એક કન્સેપ્ટ ખબર છે કે 6.022 × 10⁻²૩ H2 અણુની સંખ્યાના મોલ બરાબર ભાઈ 1 મોલ. H2 અણુમાં અણુની સંખ્યા બરાબર 1 મોલ. માટે તમને જેટલી આપેલી છે 6.020 × 10⁻²૦ H2 અણુની સંખ્યા બરાબર કેટલા મોલ? આને ઉપર લઈ જાઓ અને આ બાજુ લઈ જાઓ, આન્સર મળી જશે. ક્લિયર થાય છે? તો ઘણા બધા કન્સેપ્ટ આનાથી ક્લિયર થવાના છે. હવે તમે વિચારો કે આ જે સંખ્યા છે કઈ છે? 6.022 × 10⁻²૩. હવેનો મતલબ શું થાય કે 6022 અને આની બાજુમાં બીજા 23 મીંડા લખ્યા કરો, 23 મીંડા કે 0000000 વોટ એવર તમને આપેલા છે. તો ભાઈ લખતા લખતા 2 કલાક આપણા એમ જ નીકળી જશે, આવા 2-3 ક્વેશ્ચન જો પૂછાઈ જાય તો. માટે આની જગ્યાએ આપણે આનો ઉપયોગ કરીએ છીએ, આ એક સંજ્ઞા તરીકે આપણે લઈએ છીએ. ક્લિયર છે? તો આટલી મોટી સંખ્યા ખૂબ જ કંટારાજનક હોય છે, જેને લખવા માટે, જેને યાદ રાખવા માટે આપણે આ રીતના લખીએ છીએ. ક્લિયર છે? તો ભાઈ આજે આટલી મોટી સ્પીસીસની સંખ્યા છે, એ સંખ્યાની અગત્યતા, મીન્સ કે બહુ મોટી સંખ્યા છે શોધવા માટેની, તો આ જે જેણે બી શોધેલી છે એના માનમાં આ શોધેલી છે એવો ગેડ્રો નામના વૈજ્ઞાનિકે. તો એના માનમાં આ સંખ્યાને એવો ગેડ્રો અચળાંક કહેવામાં આવે છે. આ સંખ્યા કોઈના બી માટે શું છે? ફિક્સ છે. જે પણ 1 મોલ હોય તેમાં આટલી સંખ્યા આવે માટે એને એવોગેડ્રો અચળાંક કહેવામાં આવે છે. એ અચળાંકમાં કેટલી સંખ્યા હોય? 6.022 × 10⁻²૩. અને એવોગેડ્રો અચળાંકને દર્શાવવામાં આવે છે કેપિટલ એન, અને એના પગમાં મૂકવામાં આવે છે NA. તો NA બરાબર શું કહેવાય? 6.022 × 10⁻²૩. ક્લિયર થાય છે કઈ? તો આ છે એવોગેડ્રો અંક, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? મેં તમને કીધેલું છે કે કોઈનો પણ મોલ હોય, જેમ કે NaCl છે, તો NaCl ના 1 મોલ ક્યારે કહેવાય? તમને ખબર છે કે 1 મોલ NaCl અણુમાં, આ અણુ છે, તેમાં અણુની સંખ્યા કેટલી? 6.022 × 10⁻²૩. કોઈના પણ 1 મોલ હોય તો એની સંખ્યા આટલી જ આવે. હવે 1 મોલ NaCl ક્યારે કહેવાય? ગ્રામમાં. તો એના આણ્વીય દર જેટલું. તો NaCl નું આણ્વીય દર કેટલું? 58.5 ગ્રામ. ચેક કરજો, તમે આઈડિયા આવી જશે. Naના 23, Cl નો 35.5, તો આ રીતના આવશે 58.5 ગ્રામ. તો 58.5 ગ્રામ બરાબર પણ આટલી સંખ્યા કહી શકીએ કે 58.5 ગ્રામ બરાબર બી આટલી સંખ્યા થાય. આવું તમે કોઈ પણ સંયોજન માટે વિચારી શકો છો, પાણી માટે વિચારી શકો, સોડિયમ ક્લોરિન કોઈના બી માટે વિચારી શકો છો. જોવે તો એ પરમાણુ હોય, જોવે તો એ અણુ હોય, જોવે તો એ સંયોજન હોય, બધા માટે આ કન્સેપ્ટ કામ કરશે. માટે આ કન્સેપ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બસ એક જ પોઈન્ટ યાદ રાખવાનું છે કે તમને
આણ્વીય દર શોધતા જો આવડતું હોય, મેં એટલા જ માટે કીધું કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો તમને આણ્વીય દર શોધતા આવડે, કારણ કે પરમાણુ દર કેટલાકના યાદ રાખીએ છીએ આપણે, કેટલાક તમને આપી દેશે, તો આણ્વીય દર શોધતા આવડતું હોય તો જેટલું આણ્વીય દર હોય એટલા બરાબર એક મોલ કહેવાય. અને એક મોલમાં સંખ્યા કેટલી કહેવાય તો એ ફિક્સ છે 6.022 × 10⁻³૩. તો તમારું જેટલું વજન હોય એ વજન પરથી બી તમે સંખ્યા શોધી શકો છો, સંખ્યા પરથી બી વજન શોધી શકો, મોલ પરથી સંખ્યા શોધી શકો, સંખ્યા પરથી મોલ શોધી શકો, વજન પરથી પણ મોલ શોધી શકાય, મોલ પરથી વજન શોધી શકાય. તો આ બધા કન્વર્ઝન તમને આવરવા જોઈએ. ક્લિયર છે? તો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ મોલ સંકલ્પના વિશે, મોલર દર વિશે એ તમને આવરવો જોઈએ. ક્લિયર થાય છે? તો અહીંયા હું વિડીયો સ્ટોપ કરું છું, આઈ હોપ સો, અને બરાબર સમજો, વિચારજો અને અપ્લાય કરજો. હજુ બી કેવું થિયરીની દ્રષ્ટિએ મીન્સ કે લખવાનું પૂછાવવાનું નથી કે ભાઈ મોલ સંકલ્પના સમજાવો, પણ આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ તમને ખૂબ જ કામ લાગશે 11th સાયન્સમાં પણ, 12th સાયન્સમાં પણ, કારણ કે જો પૂછાય તો આના દાખલા જ તમને પૂછાશે, સીધી થિયરી પૂછાવાની નથી. ક્લિયર? તો આને સમજો, મેમોરાઇઝ કરજો, વ્યવસ્થિત કરજો. અને ચાલો મળીશું આપણે ફરીથી કાલે, જે હવે દાખલાની આપણે શરૂઆત કરીએ, મજા આવશે. મીન્સ કે હવે દાખલા સમજવાના છે આપણે, કેવી રીતના કરવાના છે એને બરાબર સમજીશું. તો મળીએ આપણે કાલે.